કેમ સર? આજે તમારા ચહેરા ઉપર કેટલા દિવસે હસી જોવા મળી છે. હા તો સારું કહેવાય ને, હું ખુશ છું તો તને તો ગમવું જોઈએ ને કે હું કેમ આટલો ખુશ હઈશ. એવી તો ઘણી કેવી વાત છે કે તમે આટલા બધા ખુશ છો. હા વાત જ જાણે એવી છે. ચાલ તને ખબર છે કે આ ડિવોર્સ થયા ને પછી પણ હું ખુશ જ હતો, પણ એના કરતાં મોટી ખુશીની વાત એ છે કે આ તું કહેતી હતી ને કે મતલબમાં હવે તમે આ લગ્ન તોડી નાખ્યા છે તો તમે કોઈ બીજી જગ્યાએ લગ્ન કરશો કે કેમ, શું વિચાર્યું શું નહીં. તો ફાઇનલી મને એક મારો લાઈફ પાર્ટનર મળી ગયું છે. અમે બંને છેલ્લા ઘણા સમયથી વાતચીત કરીએ છીએ ખાલી મેસેજમાં, ઓનલી ફોર મેસેજ, પણ મેસેજ ઉપરથી પણ મને દેખાય આવે છે કે મને બહુ પ્રેમ કરે છે અને હું પણ. હા સાચું કહું તો મેં ડિવોર્સ લીધા પછી એક ફેક આઈડી બનાવ્યું અને ફેક આઈડીથી મારે એક છોકરી સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ અને છોકરી સાથે હું ફ્રેન્ડશિપ કરીને એની સાથે મેસેજમાં વાત કરું છું. પણ તમે આટલી જલ્દી મેડમને ભૂલી પણ ગયા? બીજ જવાનું હોય ને એમ પણ મેડમમાં લેવાનું શું હતું હે? હા હું થાકેલો હતો એનાથી અને મેં જે કંઈ પણ કર્યું એ બરાબર તો કર્યું છે, એ એના રસ્તે હું મારા રસ્તે. અને સાચું કહું તો હા છે ને, મતલબ કે હવે મારી જિંદગીનો નવો વળાંક આવ્યો છે. હવે એ મને સમજી શકે છે, હું કંઈ મેસેજમાં લખું એ પહેલાં તો એને જવાબ આપી દીધો હોય છે. હવે વિચાર કર કે જો એ અમે ખાલી મેસેજમાં એકબીજાને સમજી શકતા હોઈએ તો જ્યારે લગ્ન કરશું સાથે રહીશું તો કેટલા એકબીજાને સમજશું. પણ પેલા તમે મળો તો ખરા, આ એક મેસેજ કરે તમને આટલો બધો વિશ્વાસ બેસી ગયો એની ઉપર? આ બીજી ખુશી, આજે હું અત્યારે એટલો ખુશ એટલા માટે છું કે આજે હું એને પહેલી વાર મળવાનો છું અને એની સાથે બેસીને નિરાતે વાત કરવાનો છું. હા પણ કઈ પણ દઈશ કે જો તું લગ્ન કરવા માટે રેડી હોય તો હું પણ તૈયાર છું. હા પણ તમે એને તમારી વાત તો કરી ને કે ભાઈ તમે ડિવોર્સ લીધો છે એક્સ વાય ઝેડ, બાકી કોઈ છોકરીને આવી રીતે અંધારામાં ના રખાય પછી. એ આજે કહી દઈશ ને, અત્યાર સુધી મેં કીધું નથી કારણ કે હવે ફેક આઈડી વાપરું છું, જ્યારે સામે આવીશ ત્યારે એને ખબર તો પડશે જ ને કે હું એ મતલબમાં હું એ છું. હા તમારી વાત તો સાચી છે અને હવે તમે ડિવોર્સ લઈ જ લીધો છે અને પોતપોતાની લાઈફમાં આગળ વધી જ ગયા છો તો પછી તમારે બીજા લગ્ન કરી પણ લેવા જોઈએ અને તમે છોકરી ગોતી પણ લીધી છે તો એને મળીને બધી વાતચીત વ્યવસ્થિત કરી લેજો અને એ છોકરીને અંધારામાં ના રાખતા. બિલકુલ નહીં રાખ, એ છોકરીને મારે જરાય અંધારામાં નથી રાખતી અને એમ પણ લાઈફમાં જેની સાથે આખી જિંદગી કાઢવાની હોય ને એની સાથે કોઈ દિવસ ખોટું ના બોલે, સાચું બોલીને સાચી હકીકતથી જ આપણે જિંદગીની શરૂઆત કરવી જોઈએ એવું હું માનું છું અને હું એવું જ કરીશ. એને આજે બધું જ કહી દઈશ કે જો મેં લગ્ન કર્યા હતા પણ અમારું બંનેનું બોન્ડિંગ સારું નહોતું, બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા એટલા માટે અમે અલગ થઈ ગયા. કઈ વાંધો નહીં, તમે વાત કરી જુઓ અને બીજી વાત એ કે મેડમ પણ એમની લાઈફમાં આગળ વધી ગયા હશે ને? આઈ ડોન્ટ નો, મને કઈ ખબર નથી, તું એનું મને ના પૂછે તો વધારે સારું. હા તને બહુ હરખ હોય તો તું જા મળી આવ, વાત કરી આવ, પૂછી આવ, એ વાત તારી પાસે જ રાખજે, મને ના કરતી. હા મારે નથી મળવું. તમે અહીંયા? તું અહીંયા? અહીંયા પણ પહોંચી જ ગયા ને મને હેરાન કરવા માટે? શું કામ હતું અહીંયા? શું કામ આવ્યા છો? હવા ખાવા આવ્યો તો ખાઈ શકું? તો આખી દુનિયામાં તમને આ જગ્યા મળી હતી હવા ખાવા માટે? હે તો હું તને પણ કહી શકું કે તને પણ અહીંયા જગ્યા મળી હતી કે તું મારી સામે અહીંયા ભટકાણી? હું પહેલા આવી હતી ને અને એમ પણ જો અત્યારે છે ને મને ડિસ્ટર્બ ના કરતા, મારો ઝઘડો કરવાનો કોઈ મૂડ નથી. મારો પણ બિલકુલ નથી, હું પણ સારા મૂડમાં જ આવ્યો છું અહીંયા ને તું મારી પહેલા આવી હતી ને, તો બસ આટો મારી લીધો નીકળો જાઓ. શું કામ જાઓ? હું અહીંયા ખાસ કામથી આવી છું. તો હું પણ અહીંયા ખાસ કામથી જ આવ્યો છું. હા તો આમ જઈને તમારું કામ પતાવો, હું છે ને અહીંયા કોઈને મળવા આવી છું. હા ભાઈ હવે મારે પણ તારું કોઈ કામ નથી, હું પણ અહીંયા કોઈને મળવા આવ્યો છું. ઠીક છે, હું કોઈ સ્પેશિયલને મળવા આવી છું. તો મારા માટે પણ એ સ્પેશિયલ જ છે. બહુ સારું, બહુ સારું.
હેલો 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 ક્યાં છે તું ગુડી ગુડી હાથ ઊંચો કરો તો ગુડી અને દિલ કા આતંક શું જરૂરત આવી ફેક આઈડી બનાવવાની તારે શું જરૂરત હતી કે આ ગુડ્ડી નામની આઈડી બનાવી હતી આમાંથી તું કોલિંગ કરે છે અત્યારે મને તો એમ જ થયું કે એનો ફોન આવ્યો હા તો મેં જ કર્યો ને પણ તમને તમને એવું તો શું સૂઝ્યું કે તમે ફેક આઈડી બનાવી આ ડિવોર્સ લીધા પછી કોઈ બીજાની જિંદગી ખરાબ કરવી હતી તમારે હા હા હું પણ એ તને કહી શકું ને તું પણ કોઈની જિંદગી ખરાબ કરવા માટે આ ગુડ્ડી ફુડ્ડી નામ રાખીને ગમે તે ભોળા માણસને ફસાવી લેવાનો અને તમે ઓલરેડી હાર્ટ એટેક તો આપો છો ને આ દિલ કા આતંક આ કેવું નામ છે હા આ દિલ તૂટ્યું હોય ને એટલા માટે આવું નામ રાખવું પડે બહુ જોયું હા હવે મને ના સમજાવો અને એક મિનિટ આ મારી વ્યથા તો તમને કોઈ દિવસ ના સમજાણી એટલો સમય સાથે રહ્યા પણ હંમેશા ખામી જ દેખાણી આ ગુડ્ડી સાથે તો બહુ હસી હસીને બહુ ખુશીથી વાત કરતા હતા ને કે તું બહુ સારી છે અને હું વાંધો તમને મારામાં જ હતો અરે મારી વ્યથા બહુ સારી રીતે સમજી ગયા ને તમને મેં તો તમને કહ્યું હતું કે મારા છૂટાછેડા થઈ ગયા છે હું બહુ પીડિત છું મારા હસબન્ડ મને બહુ હેરાન કરતા હતા મને સમય નહોતા આપતા મારી કેરિંગ નહોતા કરતા હા આ બધું સમજી શકું છું સામે તું પણ સારા સારા જવાબ જ આપતી હતી મારા જેવી રીતે હું તને રિસ્પોન્સ આપતો હતો એવી રીતે તું પણ હા હું કંઈ પણ વાત કરું એ પહેલાં જવાબ તો તારો આવી જતો હતો કે આવું જ કહેવા માગતા હશું સીધી વાત છે તને કેવી રીતે ખબર પડતી હતી કે હું આવું કંઈ વિચારું છું અને એ પણ મેસેજમાં ક્યારેય મને તો સમજી ન શકી સામે હોવા છતાંય તે કોઈ દિવસ હું શું કહેવા માગું છું કે હું શું કરવા માગું છું એક પતિની વ્યથા તો ક્યારેય ના સમજાય પણ હા હા ખબર પડી ગઈ મને કે એને આપણે ઓળખતા નથી પણ ફક્ત કહેવાય ને કે જે દૂરથી થયેલો પ્રેમ એની બધી ફિલિંગ આપણે સમજી શકીએ તો પછી આદિ પ્રોબ્લેમ ક્યાં આવ્યો જો ગુડ્ડી સાચું કહું દામિની મને ગુડ્ડી સાથે મતલબમાં મજા આવે છે ધામીની સાથે બિલકુલ મને ફાવતું નથી હા કહી દઉં છું તને અને સાચું કહું તો તું મારી સાથે વાત કરતી હતી આટલી સારી રીતે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી મેં પણ નહોતો વિચાર્યું કે તમે એટલા સ્વીટ થઈ શકો છો હાદી આપણા રિલેશન ક્યાં બગડી ગયા ને એ જ ના ખબર પડી પહેલાં તો કેટલા સારી રીતે રહેતા હતા ને વિના કહીએ એકબીજાની વાતને સમજી જતા હતા તો એવું તો શું થયું કે આપણા રિલેશન આજ સુધી પહોંચી ગયા ખબર નહીં કેમ સાચું કારણ તો આપણને ખબર જ નથી પણ એવું બની શકે કે કદાચ બંને એકબીજાને સમજવાની કોશિશ નહોતા કરતા બસ બંને એકબીજાનો વાંક અને ભૂલ ગોતવામાંથી ઊંચા નહોતા આવતા બંને એકબીજાને નીચા પાડવા માટે હંમેશા તત્પર રહેતા હતા ક્યારે તારી ખુશીમાં મારી ખુશી મેં મહેસૂસ ન કરી હા અને તમે શું ઈચ્છો છો તમારી શું મરજી છે તમને શું જોઈએ છે મેં પણ ક્યારેય સમજવાની કોશિશ જ ના કરી બસ હંમેશા તમારા વાંક કાઢ્યા તમારી ખામીઓને જોઈ કે બસ તમે મને આવું સંભળાવો છો મને આવું કહો છો એવું તો હું પણ કહી શકું પણ ફાઇનલી આજે છેલ્લા આપણે ડિવોર્સ લીધા પછીના આ ફેક આઈડીમાં વાત કરતા હતા તો મજા આવતી હતી હા કારણ કે એકબીજાને ઓળખતા નહોતા આપણે ઓળખી ગયા હતા ને એટલે કદાચ આપણને એકબીજા સાથે રહેવું નહોતું ગમતું પણ કહેવાય છે ને જોડીઓ ઉપરથી બને છે આપણે એકબીજાનો સાથ લખ્યો હશે એટલે તો જો છૂટાછેડા થઈ ગયા પણ પછી આપણને પ્રેમ થયો ફરીવાર એ પણ એકબીજા સાથે કદાચ ભગવાન શીખવાડવા માંગતા હશે કે તમે બંને એકબીજાને પ્રેમ તો કરો છો પણ બતાવી નહોતા શકતા પતિ પત્નીના રૂપે અને એટલા માટે આ ફેક આઈડી બનાવ્યા પછી પણ ભેગા તો આપણે જ થયા તો મતલબ સમજો છો તમે શું કે હું સાચી હતી હું સાચો હતો તો ફાઇન જાઓ તમારી ગુડ્ડી સાથે હા ફાઇન હું ગુડ્ડી પાસે જ છું અત્યારે
આઈ એમ સોરી. આઈ એમ સોરી ટુ. ઘરે પાછી આવે છે ને? લેવા આવશો? જાન લઈને આવું કે એકલો? એકલો. તો વધારે સારું, ખર્ચો બચ્યો. એટલે બીજી વાર ઘોડીએ ચડવું પડે ને. વાહ ગુડ્ડી, દિલ કા આતંક.